હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં છો ને? અરે વાહ, તમને બધાને અભ્યાસ કરવાની મજા આવે છે ને? આવે છે ને બધાને? હા, ચાલો તો આગળ તમે એકમ દશકની સંખ્યા શીખી ગયા ને, આજે ફરી પાછી હું તમને એકમ દશકની સંખ્યા શીખવાડીશ. બધાને ખૂબ મજા આવશે. ચાલો રેડી? જો આગળ આપણે એકમ દશકની સંખ્યા વસ્તુ દ્વારા શીખ્યા હતા, બરાબર ને? આજે હું તમને એવી જ રીતે બોર્ડ પર ચિત્ર દ્વારા સમજાવીશ. તો જુઓ, અહીં લખેલા છે દશક અને અહીં લખેલા છે એકમ. હવે દશક, દશકનું આપણે ઉપર દિવાસળીનું ચિત્ર દોરેલું છે. હવે આ દિવાસળી કેટલી છે ખબર? 10 છે. એટલે 10 નું આપણે એક જૂથ બનાવેલું છે અને એની બાજુમાં આપણે છૂટી છૂટી એક એક દિવાસળી છે. કેટલી છે? 4 છે. અહીં 10 નું એક જૂથ છે અને અહીં 4 દિવાસળી છે, એટલે એ એકમ કહેવાય. તો અહીં 10 નું કેટલું જૂથ છે? એક જૂથ છે. એટલે આપણે અહીં લખીશું એ. અને અહીં એકમમાં કેટલી દિવાસળી છે ગણો જોઈએ. 1 2 3 4. તો અહીં લખીશું આપણે 4. એટલે 10 દિવાસળી અને 4, એટલે 10 અને 4 કેટલા થયા? 14. 10 ને 4 14. જુઓ, હવે આપણે અહીં શું કરવાનું છે? અહીં દશક લખેલા છે, અહીં એકમ લખેલા છે અને આ બોર્ડની અંદર કેટલા લખેલા છે? 30 લખેલા છે. તો આપણે એમાં શું કરીશું? આપણે દશકમાં કેટલા જૂથ બનાવીશું? દિવાસળીના 3 જૂથ બનાવીશું. અને એકમમાં કેટલી દિવાસળી દોડાશે? 0 છે. 0 છે એટલે એક પણ દિવાસળી આપણે દોડવાની નથી. સૌથી પહેલા અહીં 3 છે ને, એટલે આપણે દિવાસળીના 3 જૂથ બનાવીશું. તો જુઓ, હવે આપણે અહીં 10 10 ના કેટલા જૂથ બનાવ્યા? 3 જૂથ બનાવ્યા છે. હવે અહીં કેટલા લખેલા છે? 0 છે, એટલે આપણે અહીં કેટલી દિવાસળી દોડીશું? 1 પણ નહીં, બરાબર? એટલે આપણે અહીં 3 જૂથ બનાવ્યા, એટલે અહીં આપણે કેટલા લખીશું? 3. અને એકમમાં દિવાસળી છે નથી ને, એટલે અહીં શું આવશે? 0. એટલે આ 10 10 ના 3 જૂથ છે અને એકમમાં કશું નથી, એટલે શું થશે અહીં? 30. કેટલા લખેલા છે અહીં? 30. એવી જ રીતે હવે આપણે અહીં શું લખેલું છે? 2 દશક અને અહીં 6 એકમ. હવે આપણે 6 એકમ લખેલા છે, એટલે કેટલી દિવાસળી છે ગણો જોઈએ. 1 2 3 4 5 6. 6 દિવાસળી છે, એટલે કેટલા લખેલા છે અહીં? 6 એકમ. હવે અહીં 2 દશક છે, એટલે આપણે 10 10 ના કેટલા જૂથ બનાવશું? 2 જૂથ બનાવશું. તો ચાલો જુઓ, હવે આપણે અહીં 10 10 ના કેટલા જૂથ બનાવ્યા? 2 જૂથ બનાવ્યા. તો હવે આપણે અહીં જવાબ લખવાનો છે, તો શું લખીશું? 10 10 ના 2 જૂથ છે, એટલે કેટલા થયા? 20. અને અહીં એકમમાં કેટલી દિવાસળી દોડેલી છે? 6. એટલે 20 અને 6 કેટલા થાય? હા, 26 થાય. એટલે આપણે અહીં કેટલા લખીશું? 26. 20 ને 6 26. 10 10 ના 2 જૂથ, એટલે 10 અને 20. અને પછી અહીં કેટલી દિવાસળી છે? 6. 20 ની અંદર આપણે 6 ઉમેરી દીધા, એટલે કેટલા થયા? 26. જુઓ, હવે અહીં કેટલા લખેલા છે? 4 દશક અને 2 એકમ, બરાબર? તો અહીં 4 દશક લખેલા છે, તો 10 10 ના કેટલા જૂથ છે ગણો જોઈએ. 1 2 3 4. કેટલા જૂથ થયા? 10 10 ના 4. હવે 10 20 30 અને 40. કેટલી દિવાસળી થાય? 40.
एक जूठ में 10 એટલે 4 જૂઠ થઈને કેટલી થશે 40 હવે અહીં લખેલા છે 2 એકમ એટલે આપણે કેટલી દિવસ વાળી દોડીશું 2 તો જુઓ 1 2 કેટલી દિવસ વાળી થઈ 1 2 ચાલો જુઓ તો હવે અહીં 10 20 30 અને 40 કેટલી દિવસ વાળી થઈ 40 હવે 40 ની અંદર બીજી આપણે આ બે દિવસ વાળી ઉમેરીશું એટલે કેટલી થશે 40 અને 2 ઉમેરીએ એટલે 42 એટલે અહીં લખીશું આપણે ચોગર બગર 42 થયું ને તો જુઓ આજે આપણે એકમ દશક ની સંખ્યા શીખ્યા ને તમને બધાને ખ્યાલ આવી ગયો ને હા હવે ટીચર તમને લેસન આપે ને કે અત્યારે તમારે આ રીતે ગણતરી કરીને લખવાનું રહેશે લખશો ને બધા બધાને સમજ પડી ગઈ ને અરે વાહ સરસ ચાલો તો ફરી પાછા આપણે મળીશું